અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ મહાઆફત બન્યું છે ત્યારે એએમસી દ્વારા શહેરમાં 90થી વધુ ટેસ્ટિંગ ડોમ ઊભા કરવામાં આવ્યા છે છતાં મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે શહેરમાં પૂર્વ અને પશ્ચિમ અમદાવાદમાં કોરોના ભયજનક સ્થિતિએ આગળ વધી રહ્યો છે ખાસ કરીને ગોતા ચાંદલોડિયા બોપલ અને બોડકદેવ તેમજ વસ્ત્રાપુર જેવા વિસ્તારમાં કોરોના વધુ પ્રમાણમાં પ્રસરી રહ્યો છે સમગ્ર પશ્ચિમ વિસ્તારમાં કોરોનાને કારણે અનેક વિસ્તારો માઇક્રો કન્ટેનમેન્ટમાં ફેરવાઈ રહ્યા છે અને જેમાં બોપલમાં અને ગોતા વિસ્તારમાં છેલ્લા 4 દિવસમાં 300થી વધુ કેસ સામે આવ્યા છે પશ્ચિમ અમદાવાદમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે તેને જોતા એએમસી દ્વારા અલગ અલગ ટેસ્ટિંગ ડોમ ઊભા કરવામાં આવ્યા છે જ્યાં ટેસ્ટ કરાવવા લોકોની લાંબી લાઇન લાગે છે મારું કોવિડ ટેસ્ટ કરાવવા જઈ રહ્યો છું વ્યવસ્થા સરકારે ખૂબ સારી કરી છે અને સામાન્ય લક્ષણો દેખાતા હોય કોઈ પણ શંકા લાગતી હોય તો સૌએ કોવિડ ટેસ્ટ કરાવવું જોઈએ એકદમ ફ્રી છે જેનાથી તમે અને તમારા ફેમિલી કે આજુબાજુવાળા પણ સુરક્ષિત રહી શકે અને તમને પણ મનમાં શંકા ના થાય હા એમના માટે એવું કરી શકાય કે સ્પેશિયલ જે છે એના માટે અલગથી સુવિધા આપવામાં આવે એવી સુવિધા ઉપલબ્ધ કરાવે તો ઓલ્ડ સિટીઝન છે કે પછી પ્રેગ્નન્ટ લેડીઝ છે કે કોઈ પણ ડિસેબલ વ્યક્તિ છે એને સુવિધા સારી મળી રહે અમદાવાદમાં કોરોના કાળમાં હોસ્પિટલ ફૂલ છે બીજી તરફ સ્મશાનમાં વેઇટિંગ ચાલી રહ્યું છે અને હવે ટેસ્ટિંગ ડોમમાં પણ ટેસ્ટ કરાવવા કતારમાં ઊભા રહેવું પડે છે ત્યારે આ સ્થિતિ ખૂબ જ ભયંકર કહી શકાય કોરોનાની બીજી લહેરમાં સૌથી વધુ લોકો સંક્રમિત થઈ રહ્યા છે ત્યારે સાવચેતી એ જ સલામતી સૌથી મોટો ઉપાય છે રાજ્યમાં કોરોના બેકાબુ છે અને પ્રતિ દિવસ રાજ્યમાં 4,000ની આસપાસ કેસ આવી રહ્યા છે તે જ કારણોસર ટેસ્ટિંગની પ્રક્રિયા વધારવામાં આવી છે અમદાવાદ શહેરમાં અલગ અલગ આ રીતના ડોમ ઊભા કરવામાં આવે છે કે જ્યાં લોકો પોતે રેપિડ ટેસ્ટ એટલે કે તાત્કાલિક અસરથી જે ટેસ્ટનો રિપોર્ટ મળે છે તે રિપોર્ટ કરવા પહોંચે છે મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે હોસ્પિટલોમાં વેઇટિંગ ચાલે છે મુક્તિધામમાં વેઇટિંગ ચાલે છે અને હવે કોરોના કાળમાં ડોમમાં પણ અત્યારે વેઇટિંગ ચાલી રહ્યું છે ખાસ કરીને જોઈ રહ્યા છો કે જે લોકોને લક્ષણ હોય કે તેમને એવું લાગતું હોય કે કોરોના પોઝિટિવ છે તેમનો આ રીતના ટેસ્ટ કરવામાં આવે છે અને જો તેઓ પોઝિટિવ હોય તો તેમને સારવાર માટે કહેવામાં આવે છે હોમ ક્વોરન્ટાઇન કરવાની પણ વાત હોય છે ખાસ કરીને મેડિકલ અને નર્સિંગ સ્ટાફની ટીમ આ જ રીતના 42 ડિગ્રી તડકામાં ખાસ કરી અને પીપી કીટ પહેરી અને ખાસ કરીને તે લોકો અત્યારે સતત પોતે આ મેડિકલ ટેસ્ટ કરી રહ્યા છે એટલે કે આપ જોઈ રહ્યા છો કે લાઈનો ઓછી નથી થતી અમદાવાદમાં અનેક જગ્યાએ ડોમ ઊભા કરવામાં આવ્યા છે ત્યાં મોટી સંખ્યામાં લોકો પોતાના ટેસ્ટ કરવા પહોંચી રહ્યા છે કારણ કે ક્યાંક ને ક્યાંક ડર છે કે જો પોતે પોઝિટિવ હોય તો પરિવારને સુરક્ષિત રાખી શકે પરિવાર હેરાન ન થાય તેના માટે આ લોકો અહીંયા પહોંચી રહ્યા છે અને ખાસ કરીને કહેવાય કે અમદાવાદ શહેરમાં લગભગ 92 નવા ટેસ્ટિંગ ડોમ ઊભા કરી દેવામાં આવ્યા છે કે જ્યાં જે લોકોને લક્ષણ હોય તે લોકો પહોંચે અને તે લોકો પોતાનો ટેસ્ટ કરાવી શકે જેથી સારવાર શક્ય બને અમદાવાદમાં 18 ખાનગી હોસ્પિટલ છે તેને પણ હવે એકવાર કરવામાં આવી છે એસવીપી હોસ્પિટલના 600થી વધુ બેડ કોવિડ રિઝર્વ માટે આજથી શરૂ કરવામાં આવ્યા છે કે જ્યાં કોવિડ પોઝિટિવ દર્દી હોય તેમને દાખલ કરવામાં આવશે તો આ સ્થિતિ અમદાવાદની છે કે છેલ્લા અનેક દિવસથી આ જ રીતના કોરોના પોઝિટિવ છે તેના ટેસ્ટ માટે લોકો પહોંચી રહ્યા છે મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે અને ખાસ કરીને કહી શકાય કે સરકાર કહે છે કે જે લોકોને સામાન્ય લક્ષણ દેખાય તેઓ પોતાનો ટેસ્ટ કરાવે અને તેથી જ અનેક ટેસ્ટિંગ ડોમમાં મોટી સંખ્યામાં લાઈનો લાગી છે લોકો સવારથી આવે છે પોતાનો ટેસ્ટ કરાવવા માટે કેમેરામેન મેહુલની સાથે ભૌમિક વ્યાસ કનેક્ટ ગુજરાત અમદાવાદ અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ